વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાની ભારોલ ગામ ખાતે ગરબા રમવા જઈ રહેલી એક મહિલાને ગામના સરપંચ મહેશ ચૌહાણે હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત મહિલાને સાવલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાવલી તાલુકાના નાની ભારોલ ગામ ખાતે રહેતી લીલાબેન નામની મહિલાએ રાત્રિ ગરબા રમતી હતી. તેવા તે ગામના સરપંચ મહેશ રમણલાલ ચૌહાણે જૂની અદાવતમાં તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી સરપંચ મહેશભાઈ ચૌહાણની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. ગઈકાલ સાહેબ સવારે 8:30 ના ગાળામાં હું ઘરેથી દુકાને ગયો અને મારી પત્ની તે ટાઈમે નાવા બેસતા હતા, તો મહેશભાઈ રામાભાઈ ઉર્ફે ગોતો પાછળથી આવી અને ગળાના ભાગમાં ઘા મારવા જતા એકદમ જોયો એટલે ઊભા થઈને ઊંચો હાથ કરી દીધો એટલે મારા પત્નીને ગળામાંથી ઈજા બચી અને હાથ કપાઈ ગયો. એમાં 2-3 ઘા માર્યા એને એટલે બૂમાબૂમ કરતાં મારી બાજુમાં મારી ભત્રીજા વહુ રહે છે તે બહાર હતા એટલે દોડી આવ્યા એકદમ અને પેલાને પકડ્યો એટલે ધાર્યું પકડી લીધું એટલે છોડીને પછી ભાગી ગયો.